નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયના પાઠ નંબર છ લેખણ જાલી ન રહી ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો સર્વપ્રથમ જોઈએ આપણે અભ્યાસ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પહેલો સવાલ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ પંક્તિને શું કહેશો તો અહીં ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે કહેવત ત્યાર પછી જોઈએ બીજો સવાલ ગાડું જોડીને શું કરવા ગયા હતા તો જવાબ આવશે વિકલ્પ ક હટાણું ત્રીજો સવાલ લેખણ ઝાલી નો રહી પાઠના લેખકનું નામ જણાવો તો જવાબ છે વિકલ્પક જોરાવરસિંહ જાદવ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો પહેલો સવાલ પને કયા બે પ્રદેશ પથરાયેલા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પને પથરાયેલા છે બીજું હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા ઉત્તર હરખચંદ મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા ત્યાર પછી ત્રીજો સવાલ કહળ સંઘને કોણે ઠપકો આપ્યો ઉત્તર કહળ સંઘને કુટુંબના સૌએ ઠપકો આપ્યો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો સવાલ ગામના લોકો ખેતી અને ઘર વપરાશ ની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા ચોમાસામાં વરસાદ પડે એટલે તાલુકા મથકે જવાની બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલા ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશ ની વસ્તુઓની ખરીદી આમ લોકો એક સામટી કરી લેતા ત્યાર પછી જોઈએ બીજો સવાલ કહળ સંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી ઉત્તર સંગે સુલેમાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ તલના તેલના દુકાનેથી ગોળની દાળ ચોખા મીઠું લસણ કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ ઉત્તર હરખચંદ કહળસંઘના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા એમને જોઈને કહળ સંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું ઉપરથી કહળસંઘે કહ્યું કે બળદ તાણી રહેતા નથી આમ કરી આ વાત હરખચંદના રહી ગઈ ત્યાર પછી ચોથો સવાલ શા માટે કહળ સંગના બાપુના કારજનો પ્રસંગ હતો હરખચંદને લખવા બોલાવ્યા હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવો ગોટાળો કર્યો કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળ શંખ તો અભણ હતો પણ હરખચંદ તમે આ શું કર્યું હરખચંદને ભૂલ સમજાણી અને તેમને શરમાવું પડ્યું હવે આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે શા માટે ઉત્તર ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ પંથકમાં કુદરતની અમી દ્રષ્ટિ નથી આખો પંથક કાયમથી ઝાડપાન વિનાનો વેરાન છે એટલા માટે આ કહેવત પડી છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ કહળ સંગ બાજકુ લેવાની ના શા માટે પાડે છે ઉત્તર કહળ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતો ત્યારે શેઠ એને હાટડીએથી હેઠો ઉતારી દેતા આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને વિચાર કરી અને બળદ રહેતા નથી એમ કહી અને કહળ સંગે લેવાની ના પાડી ત્રીજો સવાલ હરખચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા કેમ ઉત્તર હરખચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારા માઠા સંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલું ન હતું

એક વાક્ય પાઠમાંથી તો જુઓ વાક્ય આપેલું છે શેઠીય રાડ પાડી એ કહળસંગ ભય ત્રીજું અવતરણ ચિહ્ન જો ડબલ અવતરણ ચિહ્નમાં આખું વાક્ય આવશે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સમૂહ માટે એક શબ્દ આપો પહેલું પાઘડીના જેવો વિસ્તાર તો જવાબ આવશે પાઘડી પને બીજું મૃત્યુ સમયે લખાતો પત્ર તો અહીં જવાબ આવશે ત્યાર પછી જોઈએ મરણ પછી બારમા દિવસે થતો વિધિ એટલે કે બાર અથવા તો કારજ અને ચોથું માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો પેલું